ડભોઈ તાલુકાના ધરમપુરી ગ્રામ પંચાયતમાં વર્ષ 2018માં તલાટીકમ મંત્રી જે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવે છે ગ્રામ પંચાયતની સભ્યોની મીટિંગમાં હાજરી પત્રકમાં ચેડા કર્યા હોવાના આરોપો સાથે જે તે સમયના સરપંચના પતિ અરવિંદભાઈ ગોવિંદભાઈ બારિયા દ્વારા તલાટીકમ મંત્રી દ્વારા થયેલા ચેડા સામે કાર્યવાહીની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી પારસ પટેલને રજૂઆત કરી હતી, સાથે આગામી 3/3/2022 સુધી કોઈ કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ ભૂખ હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. ડભોઈ તાલુકાના ગ્રામ પંચાયતના વર્ષ 2018ના સરપંચ જેઓ તલાટી મંત્રીની હાજરી પત્રકમાં ગેરરીતિ કરી હાજરી પત્રક સાથે ચેડા કરવાને કારણે સસ્પેન્ડ થયા હતા, ત્યારે તલાટી કમ મંત્રી આરતીબેન પંચાલ છેલ્લા 5 વર્ષથી તલાટી તરીકે ફરજ નિભાવતા હોય તેમના દ્વારા હાજરી પત્રકમાં ચેડા કર્યા હોવાના આક્ષેપ સાથે પૂર્વ સરપંચના પતિ અરવિંદભાઈ ગોવિંદભાઈ બારિયા દ્વારા ડભોઈ તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર અરજી કરી તલાટીકમ મંત્રી દ્વારા થયેલા ચેડા સામે કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું, સાથે સાથે પોતાના પત્નીને ન્યાય મળે તે માટે માંગ કરી હતી. જો ન્યાય નહીં મળે અને તલાટી આરતીબેન પંચાલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી અને તપાસ નહીં થાય તો આગામી 3/3/2022ના દિવસથી આંદોલન તેમજ ભૂખ હડતાલ પર જવા ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારી હતી.